નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો 14મો લેક્ચર ધોરણ 10 ગણિત પ્રકરણિક વાસ્તવિક સંખ્યાઓ. હવે 14મા લેક્ચરમાં આપણે જે ટોપિક જોવાનો છે, ઓલરેડી 9મા ધોરણનો ટોપિક છે આમ તો, બરાબર છે મિત્રો? અને જે 13મા લેક્ચર સુધી આપણે જે ટોપિક જોયા એમાં અસમમિત સંખ્યાને સાબિત કરવી, વર્ગમૂળમાં બે અસમમિત છે એને સાબિત કરો, અને એના લગતા બીજા કેટલાક એક્ઝામ્પલ પણ આપણે જોયા. અને હવે જે ટોપિક આપણો છે એ છે સમમિત સંખ્યાઓ અને તેનું દશાંશ નિરૂપણનું પુનરાવર્તન, જે આપણે 9મા ધોરણની અંદર પણ આ ટોપિક આવ્યો હતો કે સમમિત સંખ્યાઓ તેનું દશાંશ અભિવ્યક્તિ. આવું આપણે એક ટોપિક આપણે 9મા ધોરણની અંદર પણ આવ્યો હતો, અને એ વખતે પણ આપણે આ પ્રકારના એક્ઝામ્પલ જોયા હતા. તો હવે આપણે એવા જ એ ટોપિકના જે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ, જેથી કરીને આપણે બહુ ઈઝી રીતે એ ટોપિકને સમજી શકીએ, બરાબર છે મિત્રો? ચલો તેના કેટલાક હું ઉદાહરણ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું. નંબર એક, અહીં મેં લખ્યું છે કે 1/8, બરાબર છે? 1/8 તો છેદમાં 8 છે, તેને અમે અવયવ પાડ્યા તો શું થાય? 2 × 2 × 2, એટલે કે 2 × 2 = 4 ને 4 × 2 = 8, એટલે કે 2 કેટલી વાર આવ્યા? તો કે 2 3 વાર, તો 2 ની 3 ઘાત, આવું આપણે કહી શકીએ. અને એનો જે આપણે જવાબ મેળવીએ 1/8 નો ભાગાકાર કરીએ તો આપણો જવાબ આવશે 0.125. શું આવશે? 0.125. હવે એ જે એક્ઝામ્પલમાં જોયા તો છેદમાં ફક્ત બધા શું આવેલા છે? બગડ્યા. તો અહીં મેં લખ્યું ફક્ત 2 આવેલા છે છેદમાં. શું આવેલા છે? ફક્ત 2. ચલો ત્યારબાદ મેં સેકન્ડ એક્ઝામ્પલ લખ્યું છે કે 7/80. 7/80 તો અહીંયા અવયવ બતાવે ને છેદના, તો કે 7/16 = 85 કહી શકાય? તો કે હા, 16 × 85 થાય, 16 ના અવયવ પાડીએ તો 2 કેટલી વાર આવે? 4 વાર, એટલે કે 2 ની 4 ઘાત × 5, એનો જવાબ આવે 0.0875. એટલે કે અહીં તમે જોઈ શકો કે છેદના અવયવમાં ફક્ત શું આવેલું છે? 2 અને 5. અહીં બગડા છે એટલે કે 2 છે ટૂંકમાં, અને 5 આવેલું છે, બીજો કોઈ અવયવ છે નહીં. ચલો નંબર 3, 13/125. 125 એટલે શું કહેવાય? 5 નો ઘન કહી શકાય ને? 5 × 5 × 5, તેનો જવાબ આવે 0.104, બરાબર છે? હવે તમે એના છેદની અંદર જોઈ શકો ફક્ત કેટલા આવેલા છે? 5, એટલે મેં લખ્યું ફક્ત 5, બરાબર છે? હવે આગળ આપણે ઉદાહરણ જોઈએ, પછી એના ઉપરથી નિષ્કર્ષ આપણે જોઈએ. ઉદાહરણ 4 માં એવું લખ્યું છે 1/7, તેનો જવાબ શું આવે? 0.1427. 14/28/57 ઉપર જે મેં લીટી કરી છે એનો મતલબ એનો 12 કહી શકાય. શું કહી શકાય મિત્રો? એનો 12, એટલે કે 0.1427. પછી ફરી પાછળ કઈ સંખ્યા આવશે? તો કે 14/28/57, 14/28/57, આ રીતે પાછળ એકની એક સંખ્યા વારંવાર રિપીટ થશે. ઓકે મિત્રો, તો અહીં તમે છેદમાં જુઓ 7 છે, એટલે અહીં એવું કહી શકાય 2 અને 5 સિવાયનો અવયવ આવેલો છે. કયો? 2 અને 5 સિવાયનો અવયવ આપણે આની અંદર આવેલો છે છેદની અંદર. ચલો નંબર 5 જોઈએ, 5/6. તો 5/6 ના અવયવ વાળા 2 × 3, બરાબર છે? એનો જવાબ આવે છે 0.8333333, એટલે કે ફક્ત શું રિપીટ થાય છે? 3 રિપીટ થાય છે. એટલે કે અહીંયા હું કહી શકાય કે 2 સાથે બીજો એક અવયવ અવિભાજ્ય અવયવ આવેલો છે, અને એ કયો છે? 3. 2 સાથે બીજો એક અવિભાજ્ય અવયવ આવેલો છે. ચલો નંબર 6 જોઈએ, 11/70. એટલે અહીં તમે છેદના અવયવ પાડાય 11/2 × 5 × 7, એનો જવાબ અહીંયા આવે છે 0.1 57 14 28. રિપીટ શું થાય છે? તો કે 57 14 28. અચ્છા, અંક પાછા ફરી વારંવાર રિપીટ થાય છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છેદમાં 2 અને 5 સાથે બીજો એક અવિભાજ્ય અવયવ આવેલો છે, અને કયો છે?
સાત ઓકે હવે તમે આ ત્રણ ઉદાહરણ તમે વિચાર કરો અને એના ઉપરથી તમે તારણ કાઢો તો અહીં તમે જો ફક્ત બે આવેલો છે છેદમાં અહીં બે અને પાંચ છે અને ફક્ત પાંચ જયારે છેદની અંદર ફક્ત બે હોય અથવા તો બે અને પાંચ હોય અથવા તો ફક્ત પાંચ હોય આ જ જો અવયવ સ્વરૂપે છેદની અંદર આવેલું હોય તો એવા જે પી ભાગ્યા ક્યુ સ્વરૂપ છે એની દશાંશ અભિવ્યક્તિ મિત્રો શું થશે સાત દશાંશ સ્વરૂપ થશે ઓકે ખ્યાલ આવી ગયો બેટા દરેકના એટલે બહુ ધ્યાન રાખજો બહુ ઈઝી છે કે જો છેદમાં ફક્ત બે હોય ફક્ત પાંચ હોય કે બે ને પાંચ બંને હોય તો એની દશાંશ અભિવ્યક્તિ આપણે કેવી જોઈ શકીએ છીએ સાત દશાંશ સ્વરૂપ સાત એટલે કે એની શેષ શું થઈ જતી હશે ઝીરો થઈ જતી હશે ભાગાકાર કરો એટલે શેષ ઝીરો થાય છે એને આપણે સાત કહીએ છીએ જયારે ચાર પાંચ અને છ નંબરના ઉદાહરણમાં તમે જુઓ છેદમાં બે ને પાંચ સિવાયનો એક અવયવ છે અધરવાઇઝ બે જોડે બીજો કોઈ અવયવ ત્રણ છ અહીં બે ને પાંચ તો છે પરંતુ બીજો એક અવયવ સાત છે એનો મતલબ કે છેદમાં બે પાંચ અથવા તો બે ને પાંચ એના જોડે જો બીજો કોઈ અવયવ આવી જાય તો તમે શું કહી શકો એની દશાંશ અભિવ્યક્તિ કેવી કહી શકાય મિત્રો અનંત આવૃત કેવી કહી શકાય અનંત આવૃત એટલે કે એનો શેષ ઝીરો થશે નહીં ભાગાકાર કરો તો શેષ ઝીરો ના થાય પરંતુ જે ભાગ પડશે એમાં અમુક સંખ્યાનું પુનરાવર્તન થતું રહે છે અહીં જોઈએ તો ચૌદ અઠ્યાવીસ સત્તાવન નું પુનરાવર્તન થાય છે અહીં કોણ થાય તો કે ત્રણ નું થાય અહીં સત્તાવન ચૌદ અઠ્યાવીસ પાછળ એકની એક સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું રહે છે તો આ જે આપણે ઉદાહરણ જોયા એના ઉપરથી આપણે એક નોટ એવી બનાવી શકીએ કે જેથી કરીને તમે જ્યારે પણ એક્ઝામની અંદર પૂછાય તો તમે બહુ સરસ રીતે એ નોટ્સ ઉપરથી એની દશાંશ અભિવ્યક્તિ નક્કી કરી શકો અને નોટ્સ મેં અહીં લખી છે એ તમારે યાદ રાખવાની રહેશે બરાબર છે મિત્રો શું તો કે જો કોઈ સમય સંખ્યાના પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં આપણે ખ્યાલ છે કે કોઈ સમય સંખ્યા હોય તેનું સ્વરૂપ કેવું હોય પી ભાગ્યા ક્યુ કે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ક્યુ ના અવિભાજ્ય અવયવમાં ક્યુ ના જે અવિભાજ્ય એટલે જે છેદ હોય એ ક્યુ ના અવિભાજ્ય અવયવમાં ફક્ત બે હોય ફક્ત પાંચ હોય તથા બે અને પાંચ બંને આવેલા હોય તો તેવા પી ભાગ્યા ક્યુ સ્વરૂપની દશાંશ અભિવ્યક્તિ શાંત થાય છે આ વસ્તુ બહુ ખાસ યાદ રાખજો બરાબર છે મિત્રો અને જો ક્યુના અવયવમાં બે અને પાંચ સિવાયનો જો બીજો કોઈ અવિભાજ્ય અવયવ બાકી રહેતો હોય અથવા તો બીજો કોઈ અવયવ આવેલો હોય તો તેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત થાય છે બરાબર છે બહુ ઈઝીલી તમે આ છ ઉદાહરણ દ્વારા આખો ટોપિક સરસ રીતે સમજી ગયા હશો બહુ જ આમાં જો સરસ રીતે કે ફક્ત બે અવયવ છે નીચે અહીં બે અને પાંચ છે અને અહીં ફક્ત પાંચ છે તો આ બધાના જવાબ આપણે ભાગાકાર કરીને મેળવ્યા તો કેવા મળ્યા તો કે સાત દશાંશ મળ્યા જ્યારે આ બધાની અંદર ભાગાકાર કરીને જવાબ મળ્યા તો કોઈકની કોઈક સંખ્યા જે છે એ પાછળ એનું પુનરાવર્તન થતું રહે છે તો એના ઉપર આપણે એમાં છેદના અવયવોમાં જોયું તો બે ના જોડે અથવા તો પાંચ ના જોડે અથવા તો બે ને પાંચ જોડે બીજો કોઈ અવિભાજ્ય અવયવ બાકી રહેલો દેખાય છે બરાબર છે એટલે કે છેદમાં બે ને પાંચ સિવાયનો પણ અવયવ દેખાય છે એટલા માટે એની દશાંશ અભિવ્યક્તિ આપણે કેવી થાય છે મિત્રો અનંત આવૃત થાય છે ઓકે મિત્રો એટલે આ નોટ્સ ખાસ યાદ રાખજો કેમ કે નોટ્સ ઉપરથી આપણને આખું પાછળ એકસો અધ્યાય છે બરાબર છે આપણા એક પોઈન્ટ ચાર જે છે લુજે સો અધ્યાય છે એના એક્ઝામ્પલ તમારે આ નોટ્સ ઉપરથી કરવાના રહેશે જે તમારા બુકની અંદર અમુક પ્રમેય સ્વરૂપે કેટલીક લાઈનો આપેલી છે એ બધી જ લાઈનોનું વિશ્લેષણ કરીને મેં આ શોર્ટ નોટ એકદમ બનાવેલી છે જેના આધારે તમે બહુ સરસ રીતે તમે એના જવાબ આપી શકવાના છો ચલો મેં બીજો એક એક્ઝામ્પલ લીધો છે હવે કે છ ભાગ્યા પંદર એની દશાંશ અભિવ્યક્તિ શું થાય તો છ ભાગ્યા પંદર તો હું છેદના અવયવ જોઉં તો પાંચ ગુણ્યા ત્રણ થાય છે તો તમે ફક્ત જો છેદના અવયવ જોઈને અમુક વખતે જવાબ મૂકી દો કે અહીંયા પાંચ બે ને પાંચ સિવાય બીજો એક અવયવ ત્રણ દેખાય છે તો આપણે લખી દઈએ કે અનંત આવું
તો એ આપણ ઘણી વખત મૂર્ખામી ભર્યું પગલું કહી શકાય. કેમ કે એવું પણ બનતું હોય છે ઘણી વાર કે અંશ અને છેદ બંનેનું સાદરૂપ આપો, સાદરૂપ આપ્યા પછી તમે છેદના અવયવો ચેક કરો, અને એમાં જો બે અને પાંચ સિવાય બીજો કોઈ અવયવ દેખાય તો અનંત આવું કહી શકાય, અધરવાઇઝ શાંત થશે. અહીં જો ઉપર છ છે એટલે ત્રણ દુ છ પંદર, તો પાંચ તારી પંદર, અહીં ત્રણ ત્રણ ઉડી જાય છે એટલે જવાબ આવે છે બે ભાગ્યા પાંચ. હવે તમે જો છેદમાં ફક્ત કયો અવયવ છે મિત્રો? પાંચ. તો આની દશાંશ અભિવ્યક્તિ કેવી થશે? શાંત. અધરવાઇઝ જો આપણે ફક્ત છેદનો અવયવ જોઈને એનો આપણે જવાબ લખ્યો હોત તો આપણો જવાબ ખોટો પડવાની શક્યતા હોત મિત્રો, બરાબર છે? એટલે ખાસ કરીને જોડે જોડે એ વસ્તુ પણ જોવાની કે અંશની અંદરથી પણ કોઈક સંખ્યાને આપણે હટાવીને ઉડાડીને આપણે એનો જો જવાબ આવી શકતો હોય તો એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ બધા જ એક્ઝામ્પલમાં અંશથી ઉપર નીચે કંઈ ઉડતું નથી, માટે આપણે કંઈ ઉડાડેલું નથી, બરાબર છે? એટલા માટે મેં અહીં તમને એક એક્ઝામ્પલ સ્વરૂપે બીજી એક વસ્તુ તમને બતાવી છે કે એના રીતે પણ તમે એનું સોલ્યુશન લાવી શકો છો, બરાબર છે? એટલે ખાસ ધ્યાન રાખજો કે આ પ્રકારનું એક્ઝામ્પલ આવે ત્યારે ભૂલ ના થાય એનું બહુ ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું. ઓકે મિત્રો, તો બહુ સરસ રીતે તમે આ શાંત શાંત અભિવ્યક્તિને તમે સમજી ગયા છો, અનંત આવૃત અને બંને, બરાબર છે? એટલે કે છેદની અંદર બે અને પાંચ ફક્ત તમને દેખાતો હોય તો જ તમે એવું કહી શકો કે બે હોય પાંચ હોય અથવા તો બે ને પાંચ, તેની દશાંશ અભિવ્યક્તિ શાંત થશે, અધરવાઇઝ એની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત થશે. ઓકે મિત્રો, થેન્ક યુ.